नमस्ते विद्यार्थी मित्रों, आपनु अगस्त्य इंटरनेशनल स्कूल में हार्दिक स्वागत छे। आज आप धोरण बे मां विषय अंग्रेजी तेमा लेक्चर नंबर 26 एटले आज आप 26मो लेक्चर छे भणवाना छे। तो आप जोई तो आज आप यूनिट 8 भाग 6 शेप्स एटले के आकारो विषे अभ्यास करीशुं। तो विद्यार्थियों, अपनी आसपास जे वस्तुओ होय छे ते दरेक पोतानो एक अलग आकार धरावे छे। जेम के तमारा घर में टेबल होय तो टेबल नो आकार कयो कहेवाय? लंबचोरस। कबाट होय तो कबाट नो आकार कयो कहेवाय? लंबचोरस। तमारा मम्मी रसोई करता होय तो रोटली बनावे तो रोटली नो कयो आकार होय? वर्तुळ। तमारा मम्मी जे हाथ में बंगड़ीओ पहेरे तो बंगड़ीओ नो कयो आकार होय? वर्तुळ। तमे ज्यारे केरम रमता हो तो ते केरम नो कयो आकार होय? स्क्वेर एटले चोरस। तमारो रूमाल होय ते रूमाल नो कयो आकार होय? स्क्वेर एटले चोरस। आकाशमां तारा आपणे જોતા હોઈએ એનો કયો આકાર હોય? સ્ટાર એટલે તારાનો આકાર હોય, બરાબર? તરબૂચ આપણે ખાતા હોઈએ તરબૂચનો કયો આકાર હોય? તો તરબૂચનો હોય ઓવલ એટલે કે લંબગોળ। તો આવી આપણી આસપાસ અનેક એવી વસ્તુ છે જેનો પોતાનો એક અલગ આકાર હોય છે। તો આજે આપણે આકારો વિશે અભ્યાસ કરીશું। તો આ ધ્યાનપૂર્વક સાંભળજો અને સમજજો। તો આપણે હવે જોઈએ યુનિટ 8 ભાગ છે નંબર 6 શેપ્સ એટલે કે આકારો। તો આપણે અહીં તમે જોઈ શકો છો આપણે આકારો બોર્ડ પર દોરેલા છે જેથી તમને સમજાઈ પણ શકે દેખાઈ પણ શકે। તો આપણે જોઈશું આકારોની ઓળખ। તો આપણે કેટલા આકારો છે તો આપણે જોઈએ તો વર્તુળ છે, ચોરસ, લંબચોરસ, સ્ટાર, ઘણા જ આકારો છે। એમાંના આપણે અમુક આકારો અહીં લીધેલા છે। તો આપણે હવે આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું। સૌ પ્રથમ આકાર છે સર્કલ, સી આઈ આર સી એલ ઈ, સર્કલ એટલે વર્તુળ। તમે જોઈ શકો છો વર્તુળ, મમ્મીનો ચાંદલો ગોળ હોય, મમ્મીની બંગડી છે એ પણ ગોળ હોય, આપણે જે જમતા હોઈએ જે પ્લેટમાં થાળીમાં એનો આકાર પણ ગોળ હોય, તમે બોલથી રમતા હો એ બોલ પણ કેવો છે? વર્તુળાકાર। પછી દાદીના ચશ્મા એ પણ ગોળ હોય, પપ્પાના પૈસા રૂપિયાનો સિક્કો, પાંચનો સિક્કો એ પણ ગોળ હોય। તો આ બધી કયા આકારની વસ્તુ થઈ? ગોળ એટલે કે વર્તુળ આકારની વસ્તુ થઈ। ત્યાર પછી જોશું આપણે બીજો આકાર। બીજો આકાર છે એસ ઈ એમ આઈ સી આઈ આર સી એલ ઈ, સેમી સર્કલ એટલે અર્ધવર્તુળ। બે અર્ધવર્તુળ ભેગા થશે ત્યારે એક વર્તુળ બને છે। તો અર્ધવર્તુળ તમે જોઈ શકો છો, તમે જે મોટા થશો ત્યારે ગણિતમાં તમારે જ્યારે ભૌમિતિક આકારો બનાવવાના થશે ત્યારે અર્ધવર્તુળ તમારે કંપાસ બોક્સમાં આવશે। તો અર્ધવર્તુળ કોને કહેવાય? તો બે અર્ધવર્તુળ છે એ ભેગા થશે અને એક સર્કલ એટલે કે એક વર્તુળ બનશે, બરાબર છે? ત્યાર પછીનો આકાર છે ઓ બી એ એલ એટલે ઓવલ। ઓવલ એટલે ઈંડાનો આકાર, લંબગોળ। ઈંડું હોય તેનો આકાર કેવો હોય છે? લંબગોળ। તરબૂચ હોય તેનો આકાર કેવો હોય છે? લંબગોળ હોય છે। તો ઓવલ એટલે કે લંબગોળ। ત્યાર પછીનો આપણે આકાર જોઈએ તો
सिलेंडर CYLINDER सिलेंडर अगले एन नकार पानी की बोटल तेनो आकार सिलेंडर में हो मीणबत्ती पछी जे प्रयोगशाला में प्रयोग करता हो काचनो बीकर जे आवे छे तेनो आकार पण सिलिंडर होय छे नळाकार होय छे तो सिलिंडर એટલે કે નળાકાર આકાર આગળ આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો H T A R સ્ટાર એટલે તારા તમે જોઈ શકો છો આ તારાનો આકાર બનેલો દેખાય છે સ્ટારફિશ નામની જે માછલી હોય છે તેનો આકાર સ્ટાર જેવો છે આપણે આકાશમાં રાત્રે તારાઓ જોઈએ છીએ તેનો આકાર પણ સ્ટાર જેવો હોય છે તો સ્ટાર પણ એક આકારમાંનો એક આકાર ગણવામાં આવે છે ત્યાર પછી સી યુ ડી ઈ ક્યુ એટલે સમઘન તમે ફ્રીજમાં જે ટ્રેમાં આપણે બરફ જોઈએ છીએ બરફનો આકાર હોય છે સમઘન આપણે જ્યારે પાસો હોય છે પાસો જે તમે પાસાથી રમતા હો છો જેમાં નંબર એક બે ત્રણ એવા ટપકાઓ આપેલા હોય છે તે પાસાનો આકાર પણ કેવો હોય છે સમઘન તો પાસાનો આકાર બરફનો આકાર તેને કહેવાય છે સમઘન આકાર ફરીથી આપણે એક વખત જોઈ લઈએ સર્કલ સેમી સર્કલ ઓવલ સિલિન્ડર ત્યાર પછીના જે આકારો છે તેના વિશે પણ અભ્યાસ મેળવી લઈએ તો જોઈએ આર ઈ સી ટી એ એન જી એલ ટી રેક્ટેંગલ અને થશે લંબચોરસ તો આપણે આ બ્લેક બોર્ડ હોય બોર્ડનો આકાર કેવો હોય લંબચોરસ ત્યાર પછી આ પુસ્તક છે ચોપડો છે તેનો આકાર પણ કેવો છે લંબચોરસ આ ડસ્ટર છે તેનો આકાર પણ કેવો છે લંબચોરસ ત્યાર પછી અહીં આકારો આપ જોઈ શકો છો આ રહ્યું રેક્ટેંગલ એટલે લંબચોરસ પછી આપણે સર્કલ શીખી ગયા આ રહ્યું સર્કલ ત્યાર પછી આપણે સેમી સર્કલ શીખ્યા તો તે આ રહ્યું ત્યાર પછી આપણે સિલિન્ડર શીખ્યા તો તે આ રહ્યું ત્યાર પછી આપણે ક્યુબ શીખ્યા તો સમઘન એટલે કે એનું ચિત્ર આ રહ્યું બાકીના જે ચિત્રો છે તેના વિશે આપણે હવે અભ્યાસ કરીશું તો તમારા ઘરમાં કબાટ હોય તો કબાટનો આકાર જોજો મિત્રો લંબચોરસ હશે બરાબર છે પછી ટેબલ હશે તો ટેબલનો આકાર લંબચોરસ હશે દરવાજો હશે તો દરવાજાનો પણ આકાર લંબચોરસ હશે તો આર ઈ સી ટી એ એન જી એલ ટી રેક્ટેંગલ અને થશે લંબચોરસ ત્યાર પછી આપણે વાત કરીશું આ આગળનો એસ ક્યુ યુ એ આર ઈ સ્ક્વેર અને થશે ચોરસ તો ચોરસને કેટલી બાજુઓ હોય ચાર બાજુઓ હોય અને જ્યારે ચાર બાજુઓ એક સમાન હોય છે ત્યારે જ એને ચોરસ કહેવાય છે તો આપણો જે હાથ રૂમાલ હોય છે તેનો આકાર ચોરસ હોય છે કેરમનો જે બોર્ડ હોય છે કેરમ બોર્ડ તેનો આકાર પણ ચોરસ હોય છે બરાબર છે ત્યાર પછી આપણે જોઈએ ત્યાર પછીનો આકાર ટી આર આઈ એ એન જી એલ ઈ ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ ત્રિકોણની મિત્રો કેટલી બાજુઓ હોય ત્રિકોણની ત્રણ બાજુઓ હોય છે એક બે અને ત્રણ તો ત્રિકોણને ત્રણ આકાર હોય છે સમોસું જે આપણે સમોસા ખાતા હોઈએ એ સમોસાનો કેવો આકાર હોય છે ત્રિકોણ મંદિરની જે ધજા હોય છે એ ધજાનો આકાર મિત્રો કેવો હોય છે ત્રિકોણ આપણે સેન્ડવિચ ખાતા હોઈએ છીએ તો તે સેન્ડવિચનો આકાર કેવો હોય છે મિત્રો ત્રિકોણ બરાબર તો ત્રિકોણને ત્રણ બાજુઓ હોય છે
रेक्टेंगल, लंबचोरस, स्क्वेर, चोरस,
ट्रायंगल त्रिकोण हशे डायमंड चतुष्कोण पेंटागन पंचकोण हेक्सागन षटकोण अने कोण अत्रे शंकु बराबर छे। बीजा पण घणा आकारों छे जेम के प्लस प्लस की निशानी प्लस नो आकार अत्रे आपणे क्या जोवा मळे छे हॉस्पिटलों में दवाखानाओं एम्ब्युलेंस में अथवा तो फर्स्ट एड बॉक्स में आपने प्लस की निशानी जोवा मळे छे। प्लस की निशानी मतलब अहीं दवाखाना ने लगती दवाओ अथवा दवाखाने ने लगता साधनों होय छे एवो तेनो मतलब थाय छे। त्यार पछी एरो एटले तीर की निशानी तो आपणे डाबी तरफ जवुं छे जमणी तरफ जवुं छे स्कूल कई तरफ छे घर कई तरफ छे दवाखानु कई तरफ छे कोई मोटो एरियो छे ए कई तरफ छे तो मोटा शहरों में एरो की निशानी एटले तीर की निशानी लखे करेली होय छे अने त्यां लखेलुं होय छे स्कूल तो एनो मतलब आपणे समजी जवानुं आ बाजू स्कूल एटले के शाळा छे। पछी निशानी करेली होय छे के हॉस्पिटल तो आपणे समजी जवानुं के आ बाजू तीरनी निशानी करेली छे एरोनी निशानी करेली छे तो ए बाजु हॉस्पिटल हशे बराबर छे। तो बीजा पण आ बधा आकारो छे ए बधे बधा ज आकारोनी आपणी आसपासनी वस्तुओ बनेली होय छे। तमारा घरमां तमे आजे निहाळजो निरीक्षण करजो કે કયા કયા આકારો તમને તમારા ઘરમાંથી જોવા મળે છે બરાબર છે। હવે આપણે જોડવા જોઈશું મિત્રો અહીં જોખા જોડો એક તરફ આપણને સ્પેલિંગ આપેલા છે સામેની બાજુ તેના વિવિધ આકારો આપેલા છે આપણે સાચા સ્પેલિંગ સાથે તેનો સાચો આકાર જોઈને જોડવું પૂર્ણ કરીશું। સૌ પ્રથમ છે સી આઈ આર સી એલ ઈ સર્કલ સી યુ બી ઈ ક્યુબ સી ઓ એન ઈ કોન એસ ક્યુ યુ એ આર ઈ સ્ક્વેર એટલે કે વર્તુળ સંઘન શંકુ અને ચોરસ આ ચાર આકાર છે। સામે આકારો પણ જોઈએ સંઘન આકાર છે વર્તુળ આકાર છે ચોરસ આકાર છે અને શંકુ આકાર છે તો આપણે તેના સ્પેલિંગ સામે તેનો આકાર જોડીને જોડતા પૂર્ણ કરીએ। તો સૌ પ્રથમ છે સી આઈ આર સી એલ ઈ અને સર્કલ તો સામેથી આપણે સર્કલ આકાર જોઈએ જે આપણને સર્કલ આકાર મળી જશે સ્પેલિંગને આપણે આપણે આકાર સાથે જોડી દઈશું તો આ છે સર્કલ તો આપણે સ્પેલિંગને આકાર સાથે જોડીને જોડવું પૂર્ણ કરીએ તો આપણે તે પૂર્ણ કર્યું। ત્યાર પછીનું આપણે જોઈશું સી યુ બી ઈ ક્યુ એટલે સંઘન તો આ રહ્યો ક્યુ એટલે કે બરફનો ટુકડો કે પાસો બરાબર તો આપણે જોડીને જોડું પૂર્ણ કરીએ જે આપણે કર્યું। ત્યાર પછી કોણ સી ઓ એન ઈ કોણ તો આ રહ્યો કોણનો આકાર તો આપણે જોડું જોડીને પૂર્ણ કરીશું અને અંતમાં એસ યુ યુ એ આર ઈ સ્ક્વેર અને જો
चार बाजू छे एक समान होती हुए छे तो आ रंगू जो रंगू तो आपने पहली में चित्र सामे जोड़ीशु। तो विद्यार्थी मित्रों आज आपणे आकारों विषे माहिती प्राप्त करी। आशा राखू छू मित्रों तमने समझाई गयुं हशे। आज तमे तमारा घरे निरीक्षण करजो कि आपणा घरमां कया कया आकारनी वस्तुओ होय छे। तो विद्यार्थी मित्रों आज आपणे लेक्चर नंबर 26 એટલે કે 26મો લેક્ચર છે ધોરણ 2માં વિષય અંગ્રેજી છે યુનિટ 8 તેમાં ભાગ 6ઠો એટલે કે 6 શેપ્સ એટલે કે આકારો એના વિશે અભ્યાસ કર્યો છે અને જેનો પીરિયડ આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ।